મેં મિત્રો ટેટ વન 23/8/2015 ની અંદર પૂછાયેલો આ મસ્ત સમ. મિત્રો અહીંયા એક જોજો કે ખાસ એટલું અઘરા સમ નથી, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે એની અંદર મેથેમેટિકલી કઈ વસ્તુ પડેલી છે. અને જોઈએ કે અહીંયા એને શું કહ્યું છે કે 1.5 ભાગ્યા 0.5 અને બીજો આપ્યું છે 2.4 ભાગ્યા 0.12 નું સાદું રૂપ કેટલું. તો મિત્રો અહીંયા ખાલી એટલી જ વાત છે કે કાઉન્સ છે ને તો પેલા આપણે કરશું જ, તો 1.5 છેદમાં 0.5. હવે આના આધારે તમને ખબર છે પોઈન્ટ અહીંયા એક છે અહીંયા એક છે, તો બીજી રીતે વિચારી તો બે બાજુ સીધે કાઢી જ નાખો. અધરવાઇઝ તો આપણે શું વિચારી શકીએ કે 15 તો અહીંયા પોઈન્ટ કાઢીએ છીએ તો અહીંયા 10 આવે છે, અહીંયા 0.5 છે તો અહીંયા 5 કરીએ છીએ તો અહીંયા 10 આવે છે. એકચ્યુઅલી આ 10 10 ઉડી જાય છે. તો એક જ પોઈન્ટ છે ખસાડવા ખસાડવા માટે ખાલી 15 ના છેદમાં 5 લખી નાખો તો આ કામ પતી ગયું છે. તો બીજી વાત કે અહીંયા ગુણાકાર છે, ફરીથી અહીંયા 2.4 અને 0.12 છે, ફરીથી અહીંયા એક આંકડા પછી પોઈન્ટ છે તો અહીંયા એક આંકડા પછી કાઢો તો હજી એક વધશે. તો તમે અહીંયા એવું વિચારી શકો કે 24/12 અને અહીંયા 1 શૂન્ય તમે એડ કરી શકો. તો વાત એટલી જ છે, કારણ કે 2.4 હોવું એટલે 24/10 હોવું, ભાગ્યા અહીંયા 0.12 હોવું એટલે કે ઉપર 100 હોવું, તો 1 મિનિટ વહી જાય છે. તો 12 2 24 એટલે કેટલા આવશે, અહીંયા 20 આવશે. 5 તેરી 15 અહીંયા કેટલા આવશે, 3. તો 3 અને 20, 20 તેરી 60, તો એવો જવાબ છે જરૂર છે. તો મિત્રો આ તો સાવ સિમ્પલ પૂછાયેલું છે અને એમાં માત્ર ગણતરીની જ વાત છે અને એ તમને જરૂર આવડી ગયું હશે. તો મિત્રો અહીં જે બીજી વાત છે એવી જ છે સિમ્પલ, કે પૂર્ણ સંખ્યાઓના ગણને કયો ગણ કહે છે. મિત્રો રિકોલ કર લઈ તમને ખ્યાલ જ છે કે સૌથી પહેલા આપણે કઈ લઈ છીએ, એન, બરાબર. એન ને આપણે કેવી કહી છીએ, તો પ્રાકૃતિક સંખ્યા કહી છે, પ્રાકૃતિક સંખ્યા ગણ, બરાબર ને. તો પ્રાકૃતિક સંખ્યા ગણ નેચરલ નંબર્સ, એની અંદર એન ની અંદર આપણે કોણ કોણ લઈ છીએ, એક લઈ છીએ, બે લઈ છીએ, ત્રણ લઈ છીએ, ચાર, એમ અનંત સુધીની સંખ્યાઓ છે. હવે અહીંયા આપણે એ પણ જાણીએ કે દાખલા તરીકે 1 અને 2 નો સરવાળો કરો તો અહીંયા મળી જશે, 3 અને 10 નો સરવાળો 13 પણ આમાં મળી જશે. અહીંયા એક પ્રોબ્લેમ થાય છે કે જો બાદબાકી કરવા જઈએ તો થતું નથી. 3 2 અચ્છા ગુણાકાર પણ થઈ જાય છે, 1 2 2 4 2 8 એ આમાં નામાં મળી જાય છે. એટલે કે સરવાળા માટે એ સમૃદ્ધ છે, એમાં એમાં તમને સંખ્યા મળી જાય છે, પણ ગુણાકારમાં પણ મળી જાય છે. પણ બાદબાકી કરવા જઈએ તો જેમ કે 4 ઓછા 3 મળે પણ 3 ઓછા 4 અહીંયા મળતું નથી. બીજી વસ્તુ, 3 માંથી 3 જાય તો 0 એ પણ આની અંદર છે નહીં. તો મિત્રો આના પછીની જે વાત છે એ છે ડબલ્યુ, અને એને કહેવાય છે પૂર્ણ. પૂર્ણ સંખ્યામાં શું કહે, શૂન્યને ખાલી એડ કરવામાં આવે છે, બરાબર. તો 0 ઉમેરાતા આવે પૂર્ણ સંખ્યા ગણ. તો તમને એ જ પૂછ્યું છે તો આનો જવાબ શું આવશે, પૂર્ણ સંખ્યા ગણ. મિત્રો માઇનસ જ્યારે તમે એડ કરો છો તો એ આખી આખી પૂર્ણાંક સંખ્યા કહેવાશે, અને એની અંદર -3 -2 -1 0 1 2 3, બરાબર છે. તો આ ખાસ યાદ રાખજો. અને ક્યુ છે, ક્યુ છે એ સમમેય સંખ્યા કે જે પી ના છેદમાં ક્યુ ના રૂપમાં હશે, ક્યુ ક્યારેય 0 હશે નહીં. તો 3 દુત્યાંશ, 2 2 પંચમાંશ, આ બધી સંખ્યાઓ કેવી કહેવાશે, સમમેય સંખ્યા. તો કોઈ કહેશે 8 છે એને સમમેય સંખ્યા કહેવાય, હા કહેવાય, કારણ કે 8 ને તમે 8 ના છેદમાં 1 તો લખી શકો છો. તો મિત્રો ખાસ યાદ રાખજો કે આ તમામ સંખ્યાઓ બધી આની અંદર આવેલી છે, આ તમામ સંખ્યાઓ બધી આની અંદર આવેલી છે. એટલે કે તમને આ પણ ખબર હોવી જોઈએ કે એન આખે આખો કેની અંદર સમાયેલો છે, ડબલ્યુ, ડબલ્યુ આખે આખો શેમાં સમાયેલો છે, ઝેડ, ઝેડ આખે આખો શેમાં સમાયેલ છે, ક્યુમાં. અને મિત્રો હજી એ પણ ખબર છે કે ક્યુ પછી કોણ આવે છે, આપણે રિયલ નંબર્સ, બરાબર, વાસ્તવિક સંખ્યા ગણ એટલે કે આર. તો એન ઉપગણ ડબલ્યુ, ઉપગણ ઝેડ, ઉપગણ ક્યુ અને ઉપગણ આર. તો મિત્રો આ સાથે સાથે સંખ્યાઓની પણ થોડી વાત કરી લીધી, ઘણી વખત આને આધારિત પણ પ્રશ્નો હોય છે અને એ તમને જરૂર આવડી જશે. ઇઝ ઇટ ઓકે? ને મિત્રો પ્રશ્ન આવો છે કે ચઢતા ક્રમમાં ગોઠવતા વચ્ચે કઈ સંખ્યા આવે. તો મિત્રો હવે તમને ખબર છે કે સૌથી નાની સંખ્યા કોણ છે, -3 છે, પછી કોણ છે,
ઓછા બે છે, પછી કોણ છે? એક છે, પછી કોણ છે? બે છે, અને પછી કોણ છે? પાંચ છે. તો જોજે, આ બાજુ જવા દો, આ બાજુ જવા દો, વચ્ચે કોણ છે? એક. તો આનો જવાબ શું આવશે? એક. મિત્રો બીજી પણ વાત, કે દાખલા તરીકે કેમ કીધું વચ્ચે કઈ સંખ્યા આવે, એની બદલે એને પૂછી લીધું હોત કે મધ્યસ્થ કોણ આવે, તો પણ જવાબ શું આવત? એક. કારણ કે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ, અને પછી મધ્યસ્થ, મધ્યમાં રહેલ, તો અહીંયા મધ્યમાં કોણ રહેલ છે? એક, એક રહેલ છે. તો મિત્રો મજા આવી, ધેટ્સ ગુડ. તમારી કોમેન્ટ્સ જરૂરથી લખજો. તમે કંઈક વધુ જાણકારી મેળવવા માંગો છો, એ પણ વિગતો મને મળી રહી છે. પણ જેમ જેમ સમય હશે એમ આપણે દરેક વસ્તુને ઇન્વોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. બસ સાથે રહેજો, અને હા, તમારા મિત્રોને પણ આ વાતની જાણ કરતા રહેજો. તમે લોકોએ તો સબસ્ક્રાઇબ કર્યું છે, પણ તમારા આજુબાજુ રહેલા મિત્રોને પણ જાણ કરો કે આ ચેનલ દ્વારા આપણે ગણિતનો હાઉ દૂર કરીએ, સાથે સાથે અન્ય પણ શીખવા જેવું રીઝનિંગ છે, ગુજરાતી ગ્રામર છે, વ્યાકરણ ની સાથે સાથે સાહિત્ય પણ છે, એ પણ શીખતા રહેશું. ઇઝ ઇટ ઓકે? ઓલ ધ બેસ્ટ.